नमस्कार विद्यार्थी मित्रों, में आर सिस्टम के अंदर चिराग सर आप सर्वे मित्रों हार्दिक स्वागत करते हैं। मित्रों आपने भणी गया छे चैप्टर नंबर 3 मध्यवर्ती स्थिति ना माप। એની અંદર આપણે મધ્યક નામનો પોર્શન ચાલુ છે। 10માની અંદર તમે મધ્યક પડીને જાવ છો એટલે ખ્યાલ જ હશે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટૂંકા દાખલા ગણ્યા જેમાં સાદો મધ્યક આપણે ઓળખ્યો। આજે આપણે નવા મધ્યકની ચર્ચા કરીશું, મિશ્ર। એક કરતાં વધારે માહિતીના મધ્યક આપણે એટલે કે શું, તો કે ધોરણ 11 ની અંદર બોયસના ક્લાસમાં 30 વિદ્યાર્થીઓ છે એનો મધ્યક, ધોરણ 11 ની ગર્લ્સની બેચ છે એમાં 30 ગર્લ્સ છે એનો મધ્યક, એ બેનો સંયુક્ત મધ્યક શોધવાનો જેને મિશ્ર મધ્યક કહેવાય। જેનો સિમ્બોલ થાય x બાર c, c એટલે કમ્બાઈન કોમ્બિનેશન કરવામાં આવે, ભેગા કરવામાં આવે તો મિશ્ર મધ્યક બને। તો મિત્રો મિશ્ર મધ્યકની વ્યાખ્યા શું, તો કે જો બે કે તેથી વધુ સમૂહના મધ્યક 1 2 3 4 એવા ઘણા બધા બે કે તેથી વધુ બે તો હોવા જોઈએ, એક ન હોય તો આપણે શીખી ગયા, બે કે તેથી વધુ સમૂહના મધ્યક અને તેમના અવલોકનોની સંખ્યા એન આપેલો હોય, તેમના અવલોકનોની સંખ્યા આપેલી હોય તો આ સમૂહને ભેગા કરી દે, ભેગા કરીએ પહેલા સમૂહને અને બીજા સમૂહને ભેગા કરીને મેળવવામાં આવતા મધ્યકને, મેળવવામાં આવતા મધ્યકને સંયુક્ત, સંયુક્ત એટલે ભેગું મધ્યક કહે છે, જેને સમગ્ર સમૂહનો મિશ્ર મધ્યક કહેવામાં આવે છે, જેને સમગ્ર સમૂહનો મિશ્ર મધ્યક કહેવામાં આવે છે। હવે એક મધ્યક નહીં હોય, એક કરતા વધારે, એટલે પહેલા સમૂહનો મધ્યક ઓછી એક હશે, બીજા સમૂહનો મધ્યક ઓછી એક હશે, ત્રીજા સમૂહનો મધ્યક ઓછી એક હશે, એ બધાને આપણે ભેગા કરીશું એટલે મળશે મિશ્ર મધ્યક। મિશ્ર મધ્યકનું સૂત્ર કેવું છે, તો કે x બાર c બરાબર n1 × x̄ પહેલો સમૂહ એટલે n1 પ્રથમ સમૂહનો અવલોકન, x બાર વન પ્રથમ સમૂહનો મધ્યક x બાર વન, ઈ બેનો ગુણાકાર, n2 × x̄ બીજા સમૂહનો અવલોકન, બીજા સમૂહનો મધ્યક, એવું ક્યાં સુધી, તો કે n સુધી, n × x̄ n અને છેદમાં n1 વત્તા n2 ક્યાં સુધી આવે, n સુધી આવે। તો આ રીતના તમને માહિતી મળશે સૂત્ર n1 x̄1 એક સમૂહના 35 અવલોકનોનો મધ્યક 28.4 છે, કેટલા સમૂહ, એક સમૂહ એટલે પહેલો સમૂહ થયો n1, એના કેટલા અવલોકનો, તો કે 35, તો કે આન્સર અહીં પ્રથમ સમૂહને n1 કહેવાય છે, એના કેટલા અવલોકનો છે, તો કે 35, જેનો મધ્યક એટલે x̄1 કહેવાય છે કેટલો છે, તો કે 28.4 પ્રથમ સમૂહના 35 અવલોકનો એટલે n1 કેટલા, 35 ના અવલોકનોનો મધ્યક 28.4 છે। બીજા સમૂહના 15 અવલોકનો એટલે કે n2 કેટલા અવલોકનો, 15 નો મધ્યક 32 છે એટલે x²2 n1 આવી ગયો, n2 આવી ગયો, x²2 તો બંને સમૂહને ભેગા કરીએ એટલે સંયુક્ત મળતા સમગ્ર સમૂહનો મધ્યક શોધો, મળતા સમગ્ર સમૂહનો એટલે આનો તમારે મિશ્ર મધ્યક શોધવાનો થાય। અથવા તમને પ્રશ્ન આ રીતે પણ પૂછે કે 50 અવલોકનોનો મધ્યક શોધો, તો 50 અવલોકનો એટલે શું, તો 50 એટલે n1 અને n2 ભેગા કરો એટલે કુલ n આપણા મળે એ કેટલા થાય, 50। આ પણ તમે લખી લો, તો તમારે શોધવાનું શું છે, x²c તમારે ગોતવાનો થાય। સૂત્ર આપણે જાણીએ છીએ, જો જેટલા પદ સૂત્ર છે એક સુધી નહીં કરવાનું, જેટલા પદ હોય એટલા સૂત્ર બનાવવાનું એટલે કઈ રીતે, તો કે x²c બરાબર n1 x²1 n2
एक्स बार टू प्लस बी माइनस छेद में एन वन बनता एन टू आ एन का उपयोग नहीं था कारण कि ऑलरेडी 50 मार ही होगा बरोबर तो एक्स बार सी बहुत हुआ छे एन वन की कीमत कितनी छे हमारी 35 काई नो वाला गुणाकार कौंस में एक्स बार वर्ग कितना छे तो के 28.4 एन टू हमारा कितना छे तो के 15 ने एक्स बार टू कितना छे तो के 35 छेद में एन वन 35 एन टू 15 चलो बता फरी कैलकुलेटर ले से 35 × 28.4 એટલે 900 ને 94 15 × 32 15 × 45 એટલે 450 અને 15 × 2 = 30 બીજા 450 એટલે 480 છેદમાં 35 + 15 એટલે કેટલા થયા 50 થઈ ગયા 50 સરવાળો કરો 994 અને 480 નો સરવાળો કરો મિત્રો એટલે થશે આપણો 474 / 50 चलो कैलकुलेटर 474 / 50 करो એટલે તમને તમારો મિશ્ર મધ્ય કોણ હોવો જોઈએ 29.48 આ તમારો આન્સર પાસ ક્લિયર તો મિશ્ર મધ્ય મેળવવો બહુ ઈઝી છે અહીંયા બે પદની માહિતી આપેલી હતી બે પદ સુધી સૂત્ર લખો ત્રણ પદની માહિતી આપેલી હતી તો ત્રણ પદ સુધી સૂત્ર લખો ક્યારેક આમાં પૂરતી વિગતો પણ આવશે એટલે થોડું મેજિકલ ગેમ શો જેવું થાય બહુ અઘરું નથી મિશ્ર મધ્ય પૂછાય એટલે એનો બે માર્કમાં કે ત્રણ માર્કમાં દાખલો આવડે આવડે એમાં કોઈ પ્રોબ્લેમ ન થાય તો મિત્રો આ છે તમારો મિશ્ર મધ્ય લખી લેવાનો છે તો આપણે અહીં આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ અસ્તુ